नमस्कार दर्शक मित्रों, के टीवी न्यूज गुजराती में हूँ कुमार बारोट। मेडिकल प्लस में आप सौनु स्वागत करूँ छू। दर्शक मित्रों, मेडिकल प्लस में आप जुदा जुदा स्वास्थ्य ने लगता विषयों के रोगों विषय चर्चा करता होइए छे। आज आप खास डाइट विषय बात करवानी छे, तेमा पण जंक फूड और फास्ट फूड विषय आज आप चर्चा करवानी छे। दर्शक मित्रों, जंक फूड और फास्ट फूड ते एवी वस्तु छे कि जे अपना शरीर ने खूबज नुकसान पहुँचाड़ती होइए छे। कि बार आप बर्गर, वड़ापाव, दाबेली, पिज्जा आ बधु घणु बधु खाता होइए छे, परंतु शूँ तमे जाणो छो कि आ जंक फूड और फास्ट फूड अपना शरीर माटे केटलू नुकसानकारक होय छे। दर्शक मित्रों, आज आप जंक फूड और फास्ट फूड नी जे एडवर्स इफेक्ट है तेना जे नुकसान थाय छे तेना विषे आज आप चर्चा करवानी छे। आ चर्चा माटे अमारी साथे जोड़ाया छे जाणीता डॉक्टर मुकेश महेश्वरी। डॉक्टर मुकेश महेश्वरी, आपनो अमारा कार्यक्रम में स्वागत छे। आज आप जे जंक फूड नी चर्चा करवानी छे तेमा हूँ सौथी पहला आपने ये पूछवा मांगीश कि आ जंक फूड और फास्ट फूड ते खरेखर शू छे। जंक फूड एने अंदर ज बधु आई गयु शब्दवाज। जंक एटले फेंकी देवा जेवी वस्तु जी, हमेशा ए वस्तु आपणे अननेसेसरी होय, यूजफुल ना होय एने आपणे जंक तरीके ये। आपणे फाटला का कपड़ा होय के कोई रद्दी गागल होय के आपणे घरमां वायरिंग करवे कोई वायरनो टुकड़ो पड्यो होय તે બધું જંક કહેવાય, આપણા બને ફેંકી દેવાની વસ્તુ છે। એટલે જંક ફૂડ એ જંક શબ્દનો અંદર અર્થ આવી જાય છે, બરાબર છે। અને ફૂડ એટલે એવી આઈટમ કે જે આપણે ના ખાવી જોઈએ, આપણે ખાઈએ છીએ, એટલે એ જંક ફૂડ કહેવાય। ફાસ્ટ ફૂડ નામ એ રીતે આવ્યું છે કે ઝડપથી બની જાય છે। લાઈક પશ્ચિમના દેશો લાઈક અમેરિકા છે, યુરોપ છે, આ બધા દેશોમાં કેવું છે કે કોઈની પાસે ટાઈમ નથી। આપણી જેમ જે ભારતીય સંસ્કૃતિમાં જેમ રોજ આપણે દાળ ભાત રોટલી શાક ગરમ ગરમ ખાવાનું બને, અથવા જે પ્રમાણે આપણો ખોરાક બનતો હોય સવાર સાંજ, એ પ્રમાણેની ત્યાં સિસ્ટમ નથી। ત્યાં બધે જણા બધા જ લોકો નોકરી કરતા હોય, ઘરમાં હસબન્ડ વાઈફ બે જણા હોય તો બે નોકરી કરતા હોય, હસબન્ડ વાઈફ બાળક હોય તો બધા જ નોકરી કરતા હોય, બધાની કોઈની પાસે જમવાનું બનાવવાનો, રોજ બનાવવાનો કે ગરમ કરીને ખાવાનો તો ટાઈમ ના હોય। તો એ જે ઝડપથી બની શકે એવી આઈટમો હોય એટલે ફાસ્ટ ફૂડ। લાઈક આપણે બ્રેડ છે, બ્રેડ લાવ્યા, બટર લગાવી દીધું અને પછી એને આપણે ખાવા માટે ઉપયોગમાં કરી દીધું એટલે ફાસ્ટ ફૂડ। એટલે જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ આ એક એવી વસ્તુઓ છે કે જે છેલ્લા 10-15 વર્ષમાં આપણા દેશમાં અને દુનિયાના બીજા તમામ વિકસિત દેશોમાં પણ ખૂબ ઝડપથી પ્રવેશ કરી ચૂકી છે। હવે આને તમે દૂષણ ગણો કે એડવાન્ટેજ ગણો કે જે ગણો એ, પરંતુ આપણે જ્યારે પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છીએ ત્યારે આપણે ઘણી બધી સારી વસ્તુઓ નથી લીધી, પણ જે ખરાબ વસ્તુ આપણે ગ્રહણ કરી છે એમાંનું એક આ છે જંક ફૂડ। તો ત્યાં લોકો વહેલા ઉઠીને 5 વાગે ઉઠીને કામે લાગી જાય, ટાઈમસર કામ કરવાનું, પોતાનું કામ સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવવું, પ્રમાણિકતાથી કામ કરવું એ એક સારો ગુણ છે, પણ એ આપણે નથી અપનાવ્યો। પરંતુ એ લોકો કોકા કોલા પીવે છે, એ લોકો બર્ગર ખાય છે, તો આપણે ત્યાં પણ બર્ગર ને કોકા કોલા એટલા પ્રચલિત છે। તમને કદાચ નવાઈ લાગશે કે જેટલા ઇટાલીથી આવ્યા છે તો ઇટાલીમાં પિઝાની જેટલી દુકાનો છે ને એના કરતા, અથવા બ્રાન્ડ છે એના કરતા કદાચ ઇન્ડિયામાં વધારે છે। અને અમદાવાદમાં તો અનેક પિઝા વાળા આવી ગયા છે, કદાચ ઇટાલી વાળા આવે તો એક બે શરમાઈ જાય કે આટલા બધા પિઝા અહીંયા અવેલેબલ છે, આટલી વેરાયટીના પિઝા અવેલેબલ છે। અચ્છા ડૉક્ટર મુકેશભાઈ, એક બહુ જ સરસ વસ્તુ મને પણ અત્યારે સૂજી છે કે ભાઈ જે જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ છે, હવે આપણો ખોરાક સામાન્ય રીતે ભારતીય પરંપરામાં પ્રમાણેનો છે જેમાં રોટલી, દાળ ભાત, શાક હોય, મીઠાઈ હોય વગેરે હોય છે, જ્યારે ફોરેન કન્ટ્રીઝમાં તો પહેલેથી એ લોકો જંક ફૂડ ખાય છે, તો શું ભારતીય લોકોએ પોતાનો ખોરાક છોડ્યો છે માટે જંક ફૂડે વધુ ખરાબ અસર ભારતીયોને કરી છે? બિલકુલ સાચી વાત કરી તમે, કારણ કે આપણે બીજો આપણા દેશમાં બી વિવિધતા છે, તમે ઉપરથી નીચે લઈ જાઓ તો જે પ્રમાણનું એટમોસ્ફિયર છે એ પ્રમાણેનું આપણું ડાયટ ને એ પ્રમાણેનું આપણા તેલ છે। તમે નોર્થમાં જશો ને તો પંજાબ ને એની આજુબાજુ તો ત્યાં તમે જો તો પરોઠા વધારે ખવાતા હોય છે, લસ્સી વધારે પીવાતી હોય છે અને તેલ અને ઘીરો ખૂબ ઉપયોગ કરવા, કારણ કે ત્યાં ઠંડી બહુ છે અને ઠંડીમાં તમને ગરમાવો મળી રહે એ પ્રમાણેનું તમારો ડાયટ છે। આપણે ત્યાં આવો તો આપણે ત્યાં ગરમીનો એટમોસ્ફિયર વધારે છે એટલે આપણે સાદું ખોરાક ખાઈએ, લાઈક દાળ ભાત રોટલી શાક। સૌરાષ્ટ્રમાં તમે જો છાશનું ચલણ બહુ છે, રોજ બધાને છાશ પીવા જોઈએ, એટલે એક આપણા જે પ્રમાણનું ટેમ્પરેચર છે, જે આપણે આજે જે એટમોસ્ફિયર છે એ પ્રમાણે આપણો ડાયટ ચેન્જ થયેલો છે। સાઉથમાં નીચે જાઓ તો તમને કોપરેલનું તેલ ખાવા મળશે, કારણ કે ત્યાં એ કોપરેલનું તેલ એમને પચે છે, આપણે રોજ કોપરેલનું તેલ કહીશું આપણને નહીં પચે,
એટલે આપણે ત્યાં અલગ અલગ વિવિધતા જેવા વિવિધતા છે આપણા દેશમાં અલગ અલગ એટમોસ્ફિયરની, અને વિવિધતા પ્રમાણે આપણો ડાયટ નક્કી કરવામાં આવેલો છે. અને એ ડાયટના કારણે જ આપણા, તમે જુઓ તો આપણા જે પૂર્વજો છે એમાંથી તમે જુઓ તો મોટાભાગના કોઈ બહુ લાઇફસ્ટાઇલ ડિસીઝ નતા થતા. અને એની સામે તમે જુઓ તો અત્યારે જે યંગ જનરેશન છે, જે 40ની આજુબાજુ 30ની આજુબાજુ છે, એમાં તમે જુઓ તો પુષ્કળ લોકોને આ જંક ફૂડના કારણે ડિસીઝ દેખાઈ રહ્યા છે. એનું એક જ રીઝન છે કે આપણે આપણું જે એટમોસ્ફિયર પ્રમાણેનો, જે આપણી સંસ્કૃતિ પ્રમાણેનો, જે આપણું હેરિટરી આપણને જે મળ્યું છે એના પ્રમાણેનું ડાયટ છોડી અને આપણે આંધળું અનુકરણ કરી અને પિઝા, બર્ગર, હોટડોગ અને એની સાથે બધા જે આ કોલ્ડ ડ્રિંક છે, જેને આમ ઘણી વાર એવું એવું કહે કે ટોયલેટ ક્લીનર તરીકે વપરાય એવા કોલ્ડ ડ્રિંક જે આપણા કોકા કોલા છે, થમ્સઅપ છે, એનું આપણે આંધળું અનુકરણ કરીને બેફામ રીતે ઉપયોગ કરી રહ્યા છીએ. જી ડૉક્ટર મુકેશભાઈ, તો આ તો વાત એ થઈ કે ભાઈ લાંબા સાથે ટૂંકો જાય મરે નહીં તો વાંધો તો થાય જ. તો આપણે જે એ લોકોની જે આખી પદ્ધતિને અપનાવી દીધી છે, પાશ્ચાત્ય જે જીવનશૈલી છે તેને જે આપણે અપનાવ્યું છે, અને તેને લીધે થઈને કદાચ આપણા જીવનમાં સ્ટ્રેસનું પ્રમાણ પણ વધ્યું છે. હવે જો વાત કરું તો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ છે તેની પાચન તંત્ર ઉપર કેવી અસર હોય છે? ખૂબ ગંભીર અસરો હોય છે, કારણ કે આ બધામાં શું છે, તમે જુઓ ને તો હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટ છે, આ બધો હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટ જી, અને ફાઈબર બિલકુલ ઓછા હોય છે. અને મેંદો જે એકદમ સ્ટ્રીક્ટ વસ્તુ છે, મેંદો તો જેટલો બને એટલો અવોઈડ કરવો જોઈએ. અને આ બધા ફાસ્ટફૂડ તમે પિઝાનો બેઝ હોય કે બ્રેડ હોય કે બર્ગર હોય, આ બધાની અંદર મેંદાવાળી બ્રેડ વપરાતી હોય છે અને દે આર નોટ હેલ્ધી ડાયટ, કારણ કે એની અંદર જે પ્રમાણેના ઘટક તત્વો હોય છે, જે આપણા આખા ઘઉંમાંથી જે લોટ બને એમાં ઘટક તત્વો હોય છે, એના કરતા જે ફર્સ્ટ વસ્તુ હોય છે એ બધી એનો વધારે છે. એટલે તમારી પાચન ક્રિયા લાઈક તમે જુઓ ને તો કોલોનના કેન્સર ત્યાં ઘણી બધી, ઘણા બધા પ્રમાણમાં આપણા કરતા વધારે છે. અમેરિકામાં કોલોનના કેન્સર ખૂબ થાય છે, કારણ કે આપણા ડાયટમાં છે ને વેજીટેબલનું બહુ મોટું મહત્વ છે. આપણે ત્યાં તમે જુઓ સવારમાં બધાના ઘરમાં વેજીટેબલ ખાતું હોય, સાંજે પણ આપણે ગુજરાત ગલકા એવા શાક ખાતા હોઈએ છીએ. આ બધા હાઈ ફાઈબર ડાયટ છે. હાઈ ફાઈબર તમારું પાચનતંત્ર બહુ એક્ટિવ રહે અને તમે જે ખાધું એ પચીને નીકળી જાય. એની સાથે તમે આ મેંદાવાળી વસ્તુઓ ખાઓ, હાઈ કેલરી વાળી કેક, પેસ્ટ્રી છે, આ બધા વસ્તુ ખાઓ, એટલે તમારું પાચનતંત્ર નબળું પડે છે અને પાચનની ક્રિયા પણ સરળતાથી રહેતી નથી. એટલે એ જે ભરાવો થાય એના કારણે આપણા જે મોટા આંતરડા છે એના પર લોડ પડે અને એના કારણે ઘણા બધા કોલોની કેન્સર હોય કે ઘણી બધી બીમારીઓ થતી હોય. તમે જો ઘણા બધા લોકો આવો તેલ વાળો અથવા આવો જે ચીઝ વાળો કે બટર વાળો ખોરાક ખાતા હોય એ લોકોમાં કોન્સ્ટિપેશન ફાઈબરની ફરિયાદો બહુ કોમનલી જોવા મળતી હોય. આ આપણા પાચનતંત્ર પરની ગંભીર અસરો છે એ છે. બીજું કે આ બધું ડાયટ કરવાથી લીવર પર એના પછી બહુ ભયંકર અસરો પડે છે, કારણ કે અલ્ટિમેટલી પાચન તંત્રમાં જે પણ વસ્તુ આપણે હાઈ કેલરી ખાઈએ એ એક્સ્ટ્રા ફેટ તરીકે જમા થાય અને એને ફેટ કન્વર્ટ કરવામાં અને પછી ભવિષ્યમાં એ યુટિલાઇઝ કરવામાં લીવરનો બહુ મોટો રોલ હોય છે. એટલે લીવર પર બી એક્સ્ટ્રા સ્ટ્રેસ પડે છે. એટલે આપણું જે લીવર છે, આપણા જે આંતરડા છે એના પર આ બધા ફૂડના કારણે ખૂબ ગંભીર અસરો પડે છે. જી ડૉક્ટર મહેશ્વરી, આપ ખૂબ જ સુંદર માહિતી આપી રહ્યા છો. અમારી સાથે ડૉક્ટર જયેશ ત્રિવેદી પણ જોડાઈ ગયા છે. ડૉક્ટર જયેશભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે ડૉક્ટર જયેશભાઈ માટે હું એક સવાલ પૂછીશ કે તેઓ એક તેમનું હાર્ટ ઉપર પણ ખૂબ જ સારું કામ છે. તો ડૉક્ટર સાહેબ, આજે આપણે જે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડની આપણા શરીર ઉપર જે ગંભીર અસરો છે તેને જોતા હૃદય ઉપર જે ખાસ કરીને કહીએ તો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડની અસર કેવી જોવા મળતી હોય છે? એટલે આમાં એવું છે કે તમે જે જંક ફૂડ ખાતા હો છો એમાં ટ્રાન્સ ફેટી એસિડ્સ અને ટ્રાયગ્લિસરાઇડ્સ બહુ હોય છે. એટલે ટ્રાન્સ ફેટી એસિડ્સ અને ટ્રાયગ્લિસરાઇડને કારણે તમારી કોરોનરી એથેરોજેનિસિટી જેને કહેવાય કે જેને કારણે કોલેસ્ટ્રોલ ડિપોઝિટ થાય શરીરની નળીઓમાં, બ્રેઇનની નળીઓમાં, હાર્ટની નળીઓમાં, એ થવાની પોસિબિલિટી મેક્સિમમ હોય છે. તો એ સંજોગોમાં એને કારણે ભવિષ્યમાં એક પેશન્ટને એટેક આવી શકે, એનું કોલેસ્ટ્રોલ વધી જાય, એના બ્લડ પ્રેશર વધે, એને હાઇપરટેન્શન થાય, એને સ્ટ્રોક એટલે લકવાની અસર થાય, એ બધી પોસિબિલિટી રહે છે. પેરિફેરલ આર્ટરિયલ ડિસીઝ થાય, એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જેની અંદર આ બધી વસ્તુઓ થતી હોય એ લોકોનો સડન ડેથ થવાની પોસિબિલિટી બી સામાન્ય કરતા વધારે રહેતી હોય છે. તો એ બધી વસ્તુઓને આપણે કંટ્રોલ કરવું બહુ જરૂરી છે. અને જંક ફૂડની અંદર એમણે જે આગળ વાત સાહેબે કરી એ પ્રમાણે આપણે એમાં ફાઈબરની હોતો જ નથી માત્રા. એટલે કોઈ બી ફૂડની અંદર જેમાં ફાઈબર ના હોય તો તમારે ક્રોનિક ફાઈબર નહીં હોવાને કારણે કોન્સ્ટિપેશન થતું હોય છે. નોર્મલ ફાઈબરની રિક્વાયરમેન્ટ તમારી
20-30 મિલીગ્રામની છે, જે આમાં નહીં મળવાને કારણે તમારા કોન્સ્ટિપેશન થાય, ભવિષ્યમાં કોલોનિક કેન્સર થતા હોય છે, અને તમારી અલ્સરેટિવ કોલાઇટિસ કે ડાયજેસ્ટિવ જે મિકેનિઝમ્સ હોય છે એ થાય છે, બગડતી હોય છે. બીજી વસ્તુ કે આ લોકો જે આપતા હોય છે ફૂડ એ હાઇજેનિકલી બનાવતા નથી હોતા, એટલે તમને બહાર તમને એમ લાગે છે પીરસવામાં આવે કે સારી જગ્યા. ટ્રાયગ્લિસરાઇડ્સ વધતા હોય છે એ બહુ લાંબા ટાઈમે વારંવાર વધવાને કારણે ઘણી વાર આપણે સ્વાદુપિંડ નો રોગ જેને પેન્ક્રિયાટાઇટિસ કહીએ છીએ એ પણ થતું હોય છે, તો આ બધી વસ્તુ એવોઇડ કરવી છે. જી ડૉક્ટર મુકેશભાઈ, આપની પાસે આપે આંતરડાના જે રોગો વિશે માહિતી આપી કે ભાઈ તેમાં કોલાઇટિસ થઈ શકે છે, ડાયરિયા થઈ શકે છે, ત્યાં સુધી કે જે આંતરડાનું જે કેન્સર છે તે પણ થવાની સંભાવનાઓ જોવા મળતી હોય છે, તો જે લોકો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડના શોખીન છે તે લોકોએ તેમના કેવા રિપોર્ટ્સ સમયાંતરે કરાવવા જોઈએ? રિપોર્ટ તો બહુ મોડા થતા હોય છે, એનું કઈક જ કારણ છે કે જ્યાં સુધી માણસ ખાતો હોય, જ્યાં સુધી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી હોય ત્યાં સુધી એને ખબર નથી પડતી. પરંતુ જે લોકોને ઓબેસિટી થાય, આપણે ત્રિવેદી સાહેબે બહુ સરસ વાત કહી એમની કે ટ્રાયગ્લિસરાઇડ ખૂબ વધે, પણ એની સાથે એક બીજું રીઝન એ છે કે ફેટ ખૂબ હોય છે બધા ડાયટની અંદર, અને સોડિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે, એક્સ્ટ્રા સુગર, એક્સ્ટ્રા સોલ્ટ અને એક્સ્ટ્રા ફેટ, આ ત્રણ વસ્તુ જંક ફૂડની સૌથી ખરાબમાં ખરાબ પાસા છે, અને ચોથો કાર્બોહાઇડ્રેટ. જેટલી તમે વધારે કેલરી ખાશો એટલો એ તમારા ફેટમાં કન્વર્ટ થશે, અને ભવિષ્યમાં તમને ઓબેસિટી થાય, અને ઓબેસિટી થાય એટલે તમને ડાયાબિટીસ આવે. એટલે સૌથી પહેલા તમને જયારે કોઈ પકડવાની શક્યતા રહેશે તો એ ડાયાબિટીસ ની રહેશે. એટલે તમારે સમયાંતરે, તમારે જો તમને સેટ પણ એવું લાગે કે તમને ખૂબ ભૂખ લાગી રહી છે, ક્રેવિંગ ફોર ફૂડ થઈ રહ્યું છે, ખૂબ પેશાબ કરવા જેવું પડી રહ્યું છે, અથવા તમને તરસ ખૂબ લાગી રહી છે, તો સમજવાનું કે તમે ડાયાબિટીસ ની કેટેગરીમાં ઘૂસી ગયા છો. અત્યારે તમે જુઓ તો આપણા દેશમાં 40 આજુબાજુના લોકોમાં પુષ્કળ પ્રમાણમાં, સંખ્યા કદાચ ત્રિવેદી સાહેબ વધારે ખબર હશે કારણ કે ટ્રીટ કરતા હોય છે, પણ ડાયાબિટીસ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, જેને ટાઈપ 2 ડાયાબિટીસ કહીએ છીએ, ડાયાબિટીસ મલાઇટસ. એટલે એ લોકો ડાયાબિટીસ ટેસ્ટ કરાવે એ ખૂબ જરૂરી છે. બીજું સાહેબ એ કહ્યું એ પ્રમાણે ફેટ, અલગ અલગ ટાઈપની ફેટ એમની વધી જતી હોય છે, ટ્રાયગ્લિસરાઇડ કહી, કોલેસ્ટ્રોલ કયો, તો એ લિપિડ પ્રોફાઇલ નામનો એક ટેસ્ટ છે કે જેમાં 6-7 જાતની અલગ અલગ જોઈ શકાય, તો એ લિપિડ પ્રોફાઇલ ખૂબ જરૂરી બની જાય છે એમના માટે. બીજું, આ બધા ડાયટ ની અંદર મિનરલ્સ, વિટામિન્સ નથી હોતા, એટલે આ લોકોને ભવિષ્યમાં એનિમિયા થવાના, એટલે કે લોહીના ટકા ઘટવાની શક્યતા પણ એટલી જ વધારે હોય. એટલે લોકોએ એનું પણ મોનિટરિંગ કરવું જોઈએ, વિટામિન્સ નું પણ મોનિટર કરવું જોઈએ. એટલે જે બોડી પ્રોફાઇલ અમે કહીએ કે જેની અંદર આપણે લિપિડ પ્રોફાઇલ, એટલે અલગ અલગ ચરબી જોઈએ, સુગર જોઈએ, બ્લડના કાઉન્ટ જોઈએ, આ બધા રિપોર્ટ એ લોકોએ કરાવવા જ જોઈએ. અને જેને લોકોને ઓબેસિટી વધારે હોય, એટલે ખૂબ જાડિયા હોય, એ લોકોએ લિવરની સોનોગ્રાફી બી કરાવી છે, કારણ કે લિવરમાં ફેટી ચેન્જ એ બહુ કોમન વસ્તુ છે, અને ફેટી ચેન્જ બે ગ્રેડનો અત્યાર સુધી બરાબર છે, પણ જો ફેટી ચેન્જ વધતો જાય તો ભવિષ્યમાં એમાંથી સિરોસિસ, એટલે લિવર ખરાબ થવાની શક્યતા પૂરેપૂરી રહે છે. જી ડૉક્ટર જયેશભાઈ, હું આપને પૂછવા માગીશ કે તમે હમણાં વાત કરી કે આપણે ટ્રાયગ્લિસરાઇડ, LDL આ બધું વધતું હોય છે, તો આપણે હવે જો લિપિડ પ્રોફાઇલની વાત કરીએ કે જે હૃદય માટેનો એક રિપોર્ટ ગણાય છે, જો સાદી ભાષામાં વાત કરીએ તો આજે હૃદય માટેનો જે રિપોર્ટ છે તેમાં કોલેસ્ટ્રોલ હાઈ હોય, LDL હાઈ હોય અને ટ્રાયગ્લિસરાઇડ હાઈ હોય, આ ત્રણેય હાઈ હોય તો દર્દીઓએ શું કાળજી રાખવી અથવા તેમનામાં કેવા લક્ષણો જોવા મળશે? જી જયેશભાઈ નો અવાજ નથી આવી રહ્યો, કદાચ જી 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 અનમ્યુટ કરો. જી જી સર, હવે સંભળાય છે? જી સર, જી આપનો અવાજ આવી રહ્યો. હા, હવે આમાં એવું છે કે આ તમારા જે ટ્રાયગ્લિસરાઇડ વધે કે LDL કોલેસ્ટ્રોલ વધે કે વેરી લો ડેન્સિટી લાઇપોપ્રોટીન વધે, એ બધા એથેરોજેનિક સબસ્ટન્સીસ કહેવાય. એટલે HDL વર્સિસ LDL અને ટોટલ કોલેસ્ટ્રોલ વર્સિસ HDL ના રેશિયો હોય છે, એટલે એ રેશિયો તમારા ઓલ્ટર થાય, આઈધર HDL ઘટે અથવા તો કોલેસ્ટ્રોલ ટ્રાયગ્લિસરાઇડ વધે, અથવા તો બંને વસ્તુ સાયમલ્ટેનિયસલી થાય. તો એ સંજોગોમાં કોલેસ્ટ્રોલ તમારા લોહીની નળીઓના જે સબ ઇન્ટીમલ લેયર કહેવાય એમાં ડિપોઝિટ થાય છે, અને એ ડિપોઝિટ થવાને કારણે તમને એટેક આવવાનો અથવા બ્લડ પ્રેશર વધવાનો અથવા તો લકવા થવાની શક્યતા રહેતી હોય છે. બીજી વસ્તુ કે આપણે જે કહ્યું એ પ્રમાણે જે ડાયટની અંદર ઓમેગા 3 ફેટી એસિડ્સ ને ઓમેગા 6 ફેટી એસિડ્સ બેનો રેશિયો હોય છે,
એટલે ઓમેગા સિક્સ ફેટી એસિડ્સ એ એથેરોજેનિક સબસ્ટન્સીસ છે કે જેને કારણે તમને એટેક આવે. અને જે જંક ફૂડની આપણે વાત કરીએ છીએ, જંક ફૂડમાં ઓમેગા સિક્સ ફેટી એસિડ્સ હોય છે અને ઓમેગા થ્રી ફેટી એસિડની માત્રા ઘણી ઓછી હોય છે. એટલે આનો રેશિયો 1:20 હોય છે. જો તમારું ઓમેગા સિક્સ ફેટી એસિડ્સ એનથી વધારે વધી જાય તો તમને એટેક આવવાની શક્યતા વધારે હોય છે. અને રોકવા માટે આપે જે સાહેબે વાત કરી એ પ્રમાણે તમે જંક ફૂડ ના ખાવ એવું નથી કહેતા, પણ એની લિમિટ રાખો. 1 in 15 days કે એવું તમે ખાઓ. રેગ્યુલર 40 મિનિટ ચાલવાનું રાખો. અને 40 મિનિટ એટલે 150 મિનિટ્સ ઇન અ વીક ટાઈમ તમે રેગ્યુલર ચાલો, કે જેને કારણે તમારે પરસેવો થઈ જાય અને હાર્ટ રેટ તમારો 220 - 8 જેટલો પહોંચવો જોઈએ હાર્ટ રેટ. એ તમારે તમે એ પ્રમાણે એક્સરસાઇઝ કરો તો તમને બેનિફિટ નુકસાન નથી થતું. ત્રીજી વસ્તુ એ છે કે તમે બિન જરૂરી વધારે પડતું તમે આ ફાસ્ટ ફૂડ ખાતા હો તો એની સાથે કોક ને એવું બધું પીતા હોય છે કે જેમાં કેલ્શિયમ ઓક્સિડેટ વધારે આવે છે અને એની કેલોરીઝ વેલ્યુ બી વધારે છે. એટલે એ બધાને કારણે તમે જુઓ તો યંગ જનરેશન્સ ની અંદર જે ડાયાબિટીસ છે એ અર્લી ઓનસેટ છે. અને ઇન્ડિયા ઇઝ કન્સિડર ટુ બી અ કેપિટલ ઓફ ડાયાબિટીસ. એટલે લોકોને ડાયાબિટીસ અત્યારે જે યંગ જનરેશનમાં વધારે જોવા મળે છે એનું મેઇન કારણ આ છે, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. વી ડોન્ટ કેરી આઉટ, આપણે કસરત કરતા નથી અને આવું જે નહીં ખાવાનું છે એ ખાઈએ છીએ. એ સાથે કોલોનિક કેન્સર અને તમારું માલ એબ્સોર્પ્શન સિન્ડ્રોમ, એની સાથે ક્રોનિક કોન્સ્ટિપેશન એ પણ વધારે થતું હોય છે. એટલે આ બધા કોમ્પ્લિકેશન્સ છે બીકોઝ ઓફ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. જી, ખૂબ સરસ. હું મુકેશભાઈ પાસે આવીશ. ડૉક્ટર સાહેબ, તમે લીવરની વાત કરી, લીવરની જાળવણીની. આપણા શરીરનું ખૂબ જ મહત્ત્વનું અંગ છે, જેમાં તમે ફેટી લીવરથી લઈને લીવર સિરોસિસ સુધીની વાત કરી. તો ટીનેજ અને યંગ એજમાં જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ઘણું વધુ તેનું પ્રમાણ લેવાનું જોવા મળતું હોય છે, તો શું નાની ઉંમરે લીવર ડિસ્ટર્બન્સ થઈ શકે ખરા? નાની ઉંમરે કદાચ શરૂઆતમાં લીવર ડિસ્ટર્બન્સ ના થાય, પણ એની શરૂઆત થઈ જાય. એનું કારણ શું છે કે તમે જુઓ, નાના છોકરાઓમાં આજકાલ પેલા જે પેકેટ ફૂડ હોય ને એ ખાવાનો બહુ ટ્રેન્ડ છે. ચિપ્સ ખાતા હોય છે, પોટેટો ચિપ્સ ખાતા હોય, પછી પેલા કઈક બિંગો આવે છે, બીજા ચાર વસ્તુ એવી પેકેટમાં આવતી હોય છે કે જે બધી તળેલી હોય છે અને બધાની અંદર હાઈ કાર્બોહાઈડ્રેટ હોય છે. મોટાભાગની વસ્તુ બટાકામાંથી બનેલી હોય છે અને બટાકા યુ નો એઝ અ રીચ સોર્સ ઓફ કાર્બોહાઈડ્રેટ. એટલે એ તળેલું હોવાના કારણે, હાઈ કાર્બોહાઈડ્રેટ હોવાના કારણે એમના શરીરમાં પહેલેથી ફેટનું પ્રમાણ વધવા માંડે છે. અને તમે જુઓ, નાના બાળકોમાં ઓબેસિટી બહુ કોમન દેખાવા માંડી છે. હવે સ્કૂલ જતા બાળકોમાં બી આજે કોઈની પાસે ટાઈમ નથી કે ભાઈ બાળકને સરસ પૌષ્ટિક દાળ ભાત રોટલી શાક વાળું કે રોટલી શાક વાળું ભોજન બનાવીને આપે ઘરમાં. કારણ કે ઘણી વાર એવું બને કે બાળક સ્કૂલે જતો હોય પણ મા બાપ બંને નોકરી પર જતા હોય, એટલે બધા જ ઉતાવળમાં હોય. એટલે પછી કે કાં તો પૈસા આપી દે અને કાં તો બે વેફરના પેકેટ લઈને અને ટિફિનના ડબ્બામાં ભરી આપે કે ભાઈ આ વેફરનું પેકેટ છે અને આ એકા કોલ્ડ ડ્રિંકની બોટલ છે, તું રિસેસમાં લઈ લે છે. એટલે એના કારણે શું થાય છે કે એ ખાવાની ટેવ પડતી જાય છે. બીજું કે ટીવીનું, ટીવી જોવાનું ચલણ ખૂબ આજકાલ છોકરાઓમાં, નાના છોકરાઓમાં વધારે છે, ટીવી ને મોબાઈલના. જ્યારે એ તમે જોતો એ મોબાઈલ પર રમતો હોય ગેમ કે ટીવી જોતો હોય ત્યારે એના હાથમાં તમે જોતો કે આ ટાઈપનું સ્કૂલ હોય છે, કે ફ્રાઈઝ ખાતો હોય, ફ્રાઈઝ ખાતો હોય, કાં તો કંઈક રેડીમેડ સમોસા કે એવું ખાતો હોય, સાથે કોલ્ડ ડ્રિંક પીતો હોય. એટલે એ બધું અલ્ટિમેટલી એક્સ્ટ્રા ફેટના સોર્સમાં તમારા શરીરમાં જવાનું અને તમારા લીવર પર ખરાબ અસર થવાનું. બીજી વસ્તુ, આ બધાની અંદર પહેલા બી કહ્યું પ્રમાણે સોલ્ટ પુષ્કળ પ્રમાણમાં હોય અને સુગર બી પુષ્કળ પ્રમાણમાં હોય. સોલ્ટ ની આપણે સુગર ની વાત થઈ ગઈ, પણ સોલ્ટ ના કારણે શું થાય કે અર્લી ઓનસેટ ઓફ હાઇપરટેન્શન તમારા માટે એટલું જ જોખમકારક છે જેટલી સુગર. એટલે જેટલું તમે મીઠું વધારે ખાશો, આ બધાની વસ્તુની અંદર એક્સ્ટ્રા સોલ્ટ હોય, કારણ કે ટેસ્ટી બનાવવા માટે અંદર બધા જતા એડલ્ટરેટેડ મસાલા પણ હોય અને સોલ્ટ પણ વધારે હોય. એટલે એ તમારા ડાયાબિટીસ તરફ લઈ જવાની સાથે તમને હાઇપરટેન્શન તરફ, એટલે હાઈ બ્લડ પ્રેશર તરફ લઈ જવાની શક્યતા પણ વધી જાય. અચ્છા, હું ડૉક્ટર જયેશભાઈ પાસે આવીશ. જયેશભાઈ, આપે જે વાત કરી હાર્ટ રિલેટેડ, હવે હાઇપરટેન્શન કે હાઈ બ્લડ પ્રેશરની જો વાત કરીએ, તો જે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડને લીધે શું નાનપણથી જ હાઈ બ્લડ પ્રેશર લાગુ પડી શકે ખરું? એટલે યંગ જનરેશનમાં જે હાઇપરટેન્શન થાય છે, સેકન્ડરી હાઇપરટેન્શન આપણે કહેતા હોઈએ છીએ, ઓલ્ડ એજની વાત નથી કરતા, યંગ લોકોની વાત કરીએ છીએ. એની અંદર મેઇન કારણ એક તો સ્ટ્રેસ છે, બીજું સ્મોકિંગ છે, ત્રીજું આ ડાયટ લાઇફસ્ટાઇલ જે આપણે વાત કરીએ પ્રમાણે, આ ત્રણ ફેક્ટર્સ બહુ અગત્યના છે. એટલે એને કારણે જે લોકોને થતા હોય છે, તો જંક ફૂડ એ રીતે એડવાઇઝેબલ છે જ નહીં. અને એ સિવાય બી તમને જે યંગ લોકોને જે ડાયાબિટીસના જે ઓનસેટ છે, આપણે દર 5 વ્યક્તિએ એક એશિયન ડાયાબિટીક છે અને એશિયાની અંદર બી આપણું હાઈએસ્ટ નંબર ઓફ છે.
એટલે આ નંબર ઓફ કેસીસ જોઈએ તો મેક્સિમમ છે. અને એના સિવાય બી બીજું હું તમને કહું કે 20 માણસો તમે લો તો એમાંથી 10 થી 11 માણસોને ડાયાબિટીસ હોય છે, પ્રી ડાયાબિટીક કહેવાય, કે એ લોકોને ખબર જ નથી હોતી કે મને ડાયાબિટીસ છે. એટલે જે હિડન ડાયાબિટીસ જેને કહીએ આપણે, કે જે લોકો પોટેન્શિયલ ડાયાબિટીસ છે, એનો ઇન્સિડન્સ બી બહુ વધારે છે. એટલે આપણે એવું કહેવાય છે કે અત્યારે 2040 માં નંબર ઓફ ડાયાબિટીસ વિલ બી હાઈએસ્ટ ઇન ધ ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડ કરતા હાઈએસ્ટ હશે આપણી પાસે. એટલે આ બહુ સિગ્નિફિકન્ટ છે. અને એ ડાયાબિટીસ ખાલી એટલા સુધી મર્યાદિત નથી રહેતો. ડાયાબિટીસ એને ડિફરન્ટ બોડીના ઓર્ગન્સ ઉપર ઇફેક્ટ થતી હોય છે. આંખ ઉપર થાય, બ્રેન ઉપર થાય, હાર્ટ ઉપર થાય, કિડની પર થાય, પેરિફરલ નર્વ્સ પર થાય, દરેક વસ્તુઓમાં થાય. તો એ બધાની અંદર એની અસર થતી હોય છે. એટલે ઓવરઓલ તમે ગવર્નમેન્ટનો ફાઇનાન્શિયલ બર્ડન આપણે વધારીએ, ફેમિલીનો બર્ડન વધારીએ, અને એ સિવાય એના કોમ્પ્લિકેશનો બી બહુ છે. તમારે એમ્પ્યુટેશન કરાવવા પડે, તમારે એન્જિયોપ્લાસ્ટી કરવી પડે કે બાયપાસ કરવું પડે. આ બધા ખર્ચા, બધા હિડન ખર્ચા છે કે જે આપણી સામે ધીમે 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 આવતા રહેવાના જો આપણે આને રોકીશું નહીં તો. અને રોકવાનું માત્ર ડાયટ અને એક્સરસાઇઝ બે જ છે, બીજું કઈ છે નહીં. છેલ્લે ડૉક્ટર મુકેશભાઈ, તમે એક નાનકડો સંદેશ, અને ત્યારબાદ ડૉક્ટર જયેશભાઈ તમે પણ દર્શક માટે એક નાનકડો સંદેશ આપશો. મુકેશભાઈ. હા, આપણે દર્શકોને એક વસ્તુની વિનંતી કરીએ, સાહેબી કહ્યું પ્રમાણે જંક ફૂડ ખાવા ના નથી પાડતા. ડાયટ અત્યારે પીઝા અને બર્ગર બધા ભાવતા જો ખાતા હોય છે, પણ એનું પ્રમાણ ઓછું રાખો. 15-20 દિવસે એકાદ વાર બહાર જાઓ તો ખાઓ, પણ પછી બીજે દિવસે સવારમાં એનું એની એક્સરસાઇઝ કરીને ચાલીને એની એક્સ્ટ્રા જે કેલરી આવી છે કે એક્સ્ટ્રા જે સોલ્ટ આવ્યું છે વધારે તમે કાઢી નાખો. અને આપણું જે હેલ્ધી લાઇફસ્ટાઇલ છે આપણી, કે સવારમાં વહેલા ઉઠવું, એના પૂરતું પાણી પીવું, પછી આપણો હેલ્ધી ડાયટ ખાવો, રાત્રે વહેલા સુઈ જવું, પૂરતો રેસ્ટ લેવો, આ બધું કરીએ છું તો આપણે ફૂડની સાઈડ ઇફેક્ટ થી ઘણા મોટા અંશે બચી શકીશું. આપણા ફૂડ, આપણામાં એક સંસ્કૃતમાં તમે શ્લોક છે કદાચ યાદ હોય તો, કે નિશાંત પીવે તો દુઃખદમ, એટલે રાત્રે તમે સૂતી વખતે દૂધ પીવો, તમારામાં વહેલા પાણી પીવો, તમે પછી છાશ પીવો, એ તમારા માટે અમૃત સમાન. જંક ફૂડ બને ત્યાં સુધી અવોઈડ કરો. રેગ્યુલર 30 મિનિટની બ્રિસ્ક એક્સરસાઇઝ અઠવાડિયાના 7-7 દિવસ કરો. જી જી, આપ બંને ડોક્ટર્સ અમારી સાથે જોડાયા તે બદલ અમે ડોક્ટર મુકેશભાઈ અને ડોક્ટર જયેશભાઈના ખૂબ ખૂબ આભારી છીએ. તો જોઈને દર્શક મિત્રો, આપણને બંને ડૉક્ટર સાહેબોએ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડની જે માહિતી આપી તેના પરથી તો એવું જ લાગી રહ્યું છે કે જો આપણે આપણી લાઇફસ્ટાઇલને ચેન્જ નહીં કરીએ તો આપણે આવા અનેક મોટા રોગના ભોગ બનીશું. તો દર્શક મિત્રો, આજે મેડિકલ પ્લસમાં બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.